અને મામલતદાર વિભાગ ફાયર વિભાગના અધિકારીઓએ તપાસ શરૂ કરી છે દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી શહેરના ઈટાળવા વિસ્તારમાં આવેલા ગેમ ઝોનમાં તપાસની શરૂઆત કરી છે ખાસ કરીને જે ગેમ ઝોન છે ગેમ ઝોનમાં સર્ટિફિકેટ વગેરે લેવામાં આવ્યા છે કે કેમ ફાયર વિભાગની જે કંઈક પરમિશનો છે કે કેમ તેની કંઈક તપાસ કરવાની શરૂઆત કરવામાં આવી છે નવસારી જિલ્લામાં જે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે એને લઈને જે કે અધિકારીઓ પણ આ વિસ્તારમાં ફર્યા છે કયા પ્રકારની તપાસ કરવામાં આવી છે ખાસ કરીને આમાં જો રાજકોટમાં ઘટના બની એના અનુસંધાને સરકારશ્રીએ જે સૂચના આપી છે કે જે જે તે વિસ્તારમાં જે ગેમઝેમ ચાલતા હોય તો એમાં ફાયર સેફ્ટી છે પછી બીજી કંઈક જ્વલનશીલ પદાર્થો લખવામાં આવ્યા છે કે નથી એ પછી એક્ઝિટ છે કંઈ આગની ઘટના બને તો એક્ઝિટ છે કે નહીં એ બાબતની ચકાસણી કરવાની છે એમાં એનઓસી એ લોકોએ મેળવ્યા છે પછી ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા છે કે નહીં તે સાધનો કેટલા વિસ્તારમાં તપાસ કરવામાં આવશે ખાસ કરીને કોની કોની ટીમો બનાવવામાં આવી કેવી કેવી ટીમો બનાવવામાં નથી આવી તો એસડીએમ સાહેબે સૂચના આપી એટલે અમે તાત્કાલિક ફાયર સેફ્ટી ઓફિસર છે ખાસ કરીને જે કંઈક સમગ્ર જે કંઈક રાજકોટની જે ઘટના છે એને પગલે સમગ્ર જિલ્લામાં પણ જે ગેમિંગ ઝોન વગેરે આવ્યા છે એની તપાસ હાથ ધરવામાં આવી છે અધિકારીઓ જે સમગ્ર જે કંઈક પરમિશન છે કે કેમ અને જે કંઈક એક્સપાયરી થઈ ચૂકી છે કેમ જે કંઈક સાધનોની ચકાસણી તપાસણી વગેરે પણ કરવામાં આવી છે કે કેમ એની જે કંઈક લોક જે કંઈક અધિકારીઓ છે એમના દ્વારા તપાસ હાથ આવી છે અને જે કંઈક સુરક્ષા વ્યવસ્થા મહત્ત્વનો મુદ્દો બની ગયો છે કારણ કે લોકો જે કંઈક અમુક જગ્યાએ સુરક્ષા વ્યવસ્થાના અભાવના કારણે જે પ્રકારે સ્થિતિ નિર્માણ થઈ છે અને જે કંઈક કરુણાંતિકા સર્જાય છે કરુણાંતિકા સૌ કોઈને ચોધાર આસુએ રડાવી શકે એ પ્રકારની સમગ્ર ઘટના ઘટી છે અને જે કંઈક લાગણી સાથે સંકળાયેલો સમગ્ર વિષય છે જેને લઈને સમગ્ર ગુજરાતમાં જે રાજ્ય સરકાર જાગી છે અને અલગ અલગ તપાસના આદેશો આપવામાં આવ્યા છે અને આવા પ્રકારના કોઈક જે કંઈ ગેમિંગ ઝોન છે એમાં અવ્યવસ્થા અને સુરક્ષાની જે કંઈક અવ્યવસ્થા સર્જાય તો એને બંધ કરવા માટેના આદેશો પણ આપવામાં આવ્યા છે નવસારી જિલ્લાના જે તંત્ર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ગેમિંગ ઝોન જે કેટલા આવ્યા છે એનું સર્વે કરવામાં આવ્યું છે અને તપાસની પણ શરૂ કરવામાં આવી છે ગામી ટીવી નાઇન નવસારી